એ 20,000 નું મેં શું કર્યું એની તમને ખબર છે? શું કર્યું? કૈલાસભાઈની બહેનને આપી દીધા? ના, એ 20,000 રોકડા લઈને હું પહોંચ્યો સીધો ગયો મહાલક્ષ્મી. વાહ 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 વાહ, મંદિરમાં દાન કર્યું? મંદિરમાં નહીં, મહાલક્ષ્મી મંદિર થી થોડો આગળ ગયો ને ડાબી બાજુ અંદર ગરી ગયો. રેસ કોર્સમાં ઘોડાઓ દોડે ત્યાં, અને જઈને મેં એ 20,000 રૂપિયા ઘોડા પર લગાડ્યા. શું? હા, અને 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 હારી ગયો. 20,000 રૂપિયા હારી ગયા? હા, સાથે મારી સોનાની ચેન પણ ગઈ. હાય, પણ દાસજી તમે તો મારા બાપુજીને વચન આપ્યું હતું ને કે ફરી ક્યારે જુગાર નહીં રમો. હા બરાબર છે, મેં વચન આપ્યું હતું કે આજ પછી હું જુગાર સટ્ટો નહીં રમું. હા તો આપણે એટલે તો હું સેમ ડે રમ્યો ને. દેવી, આજે આટલા વર્ષે મેં આ કબૂલાત કરી એટલે ભાર હળવો થયો. હા તે થાય જ ને, 20,000 રૂપિયા ડૂબાડ્યા તે. અરે બાપા, પૈસાનો ભાર તો ત્યારે જ હળવો થયો, આજે મગજ પરનો ભાર હળવો થયો. મેં ચીટિંગ કરી હતી. આઈ એમ સોરી, સોરી. હા ભલે, હવે શું, હવે થયું થયું, માણસ માત્ર ભૂલ ને પાત્ર. એટલે દેવી, આ મારી વાત સાંભળીને તમને ગુસ્સો નથી આવ્યો? ના, હવે ગુસ્સો છે ને દાસજી, ઉલટાનો મને આનંદ એ વાતનો છે કે આટલા વર્ષ પછી તમે તમારા ભૂલની કબૂલાત તો કરી. ખરેખર દાસજી, તમે બહુ ભોળા છો. એ ભાઈ નથી, આમ મને થાબડમાં, હું ભોળો નથી દેવી, હું ભોળો નથી, હું ભરાડી છું. કારણ કે હજી મારે તમારી પાસે એક વાતની કબૂલાત કરવાની છે. ના ભાઈ સાહેબ, હવે મારે કાંઈ સાંભળવું નથી. ભાઈ સાહેબ, સાંભળી લો, કહું છું સાંભળી લો દેવી, ને તો તમારા બાપાની જેમ તમારી માનો આત્માએ ભટકે રાખશે. મારી માં? હા, હવે એનું વળી શું છે? એક ખાનગી પ્રકરણ છે. મારી માનું ખાનગી પ્રકરણ? એટલે તું સમજે છે, એવું પ્રકરણ એવા તો ઘણા હતા, એટલે આ તો એક ખાનગી પ્રસંગ છે. દેવી બેસો, તમને ખબર છે તમારી મા મરી ગઈ એની પાછળનું કારણ શું હતું? હાર્ટ ફેલ. ના, હાર્ટ ફેલ તો ખરું, પણ એ હાર્ટ ફેલ પાછળનું કારણ શું હતું? શું? હું તમે? હા દેવી, તમારી મા મારે લીધે જ આ દુનિયા છોડીને ગઈ. પણ હું શું કરું, તારી મા વરના 6-6 મહિના સુધી અહીં પડી રહેતી હતી આ ઘરમાં. હા તો શું કરે બિચારી, બાપુજીના ગુજરી ગયા પછી સાવ એકલી પડી ગઈ હતી. આ એકલી પડી ને એનું મગજ સાવ ભમરી ખાઈ ગયું હતું, ચક્રી ચડી ગયું હતું. હા જો, મરેલા માણસ વિશે આમ બોલશો ને તો પાપમાં પડશો. અરે બાપા, પાપમાં પડ્યો છું, એમાંથી જ મારે બહાર આવવું છે, અને એટલે જ મેં આ વાત માંડી છે. દેવી દેવી, મને કહી દેવા દો, તમારી મા તમારી માએ જીવનમાં એક જ સારું કામ કર્યું, અને તે એ કે તને જન્મ આપવાનું. અને સાચું કહું ને તો એ કામ પૂરું થયા પછી અહીંયા દુનિયામાં રોકાવાની જરૂર નહોતી, છતાંય તારી મા રોકાઈ, અને ક્યાં તો કે આખી દુનિયા છોડીને આ આપણા ઘરમાં રોકાઈ. એક મહિનો થઈ ગયો, એક મહિનો તો એ જવાનું નામ નહોતી લેતી તારી મા. એ હું તને એમ પૂછું, તારી માં હજી કેટલા દિવસ કાઢવાની છે? હા, એટલે કે હજી કેટલા દિવસ અહીંયા રહેવાની છે? એનું મન ના ભરાય ત્યાં સુધી? ભરાઈ જશે ત્યાં સુધીમાં, મારા દિવસ ભરાઈ જશે. પણ હું પૂછું છું, મારી માં તમને ક્યાં આડી આવે છે? એ મને નહીં, આખા માળાને આડી આવે છે, આખા મોલ્લાને આડી આવે છે. હજી વધારે એકાદ અઠવાડિયું રહેશે ને તો અડધો માળો ખાલી થઈ જશે. અરે કઈ રીત હોય? ના ના, જે મળે એના ઉપર જાત જાતની ભભૂતિઓ ઉડાવે છે, ભૂત પ્રેતની વાતો કરે છે. તારી માની ડાગળી ચસકી ગઈ છે. મારી માં દેવી છે, દેવી. અરે બાપા, તારે દેવી છે પણ બીજા કોઈને લેવી નથી એનું શું? સાંભળો,
તમે મારી માં વિશે ગમે તેમ બોલશો ને તો હું નહીં ચલાવી લઉં. નહીં ચલાવી લઉં, હું તો તારી માને જ આખે આખી ચલાવી નથી લેવા માંગતો. કંટાળી ગયો. અરે કે રીત હોય સાલી. ના ના, હું એમ પૂછું, કઈ રીત હોય દેવી? આ તારી માં લોહી પી ગઈ છે મારું. જમાઈ રાજ, રાત્રે કેટલા વાગે સુતા ને સવારે કેટલા વાગે ઉઠ્યા? ક્યાં જાવ છો? કેટલા વાગે આવશો? કેટલા પૈસા લીધા? કેટલા વાપર્યા? અરે આ કઈ સાલી રીત છે યાર. દાસજી, એની તમારી કાળજી છે. કાળજી? આ મારી આટલી કાળજી લે છે? જો આટલી જ કાળજી એને તારા બાપાને લીધી હોત ને તો હજી જીવતા હોત. હા હા, બહુ સારું બહુ સારું બહુ સારું કરે છે. આજે તો તારી માએ હદ કરી નાખી. આજે સવારે મને કહે છે, જમાઈ રાજ, આજે અમાસ છે, અને અમાસ છે એટલે મારો નિયમ છે, મારું વ્રત છે કે કૂતરાને રોટલો ખવડાવ્યા પછી જ હું જમું છું. બરાબર છે. તે મને કે છે, આજે હું નિયમ ચૂકી ગઈ છું, માટે રોટલો તમે ખાઈ લો. હસે છે, તને હસવું આવે છે, પણ હું રડી પડીશ. મને એવો ગુસ્સો ચડ્યો છે ને દેવી, કે તારી માને ઉચકીને. અરે પણ એ ભાઈ, હોળી ને હજી વાર છે. આજો એને જવું છે આ બાજુ, તો પણ મને અહીંયાથી હટાટ હટાટ હટ કરીને. બા બા, આ તો શું કરે છે બા? છુ છુ છૈયા, છુ છુ છૈયા. અરે આ કોને છુ કરે છે? સાસુજી, રેવા દો, આ પલંગ પર હું શું છું? માટે જ પવિત્ર કરું છું. જોઈ લે. અઈ, અરે આ પાણી શું કામ છાંટો છો? આ પાણી નથી. તો શું, ગંગાજળ છે? ના, ગૌમૂત્ર છે. ગૌમૂત્ર? પણ બા, આ તો શું કામ છાંટે છે? અરે આ ઘર પર કોઈ ખરાબ અસર છે. તારી બાને કે પોતાની જાત પર છાંટે? બેટા અહીંયા. હા, યમરાજ નો ડોળો છે. એમ? તે યમરાજ તને મોતિયો આવ્યો છે? આ ડોસી દેખાતી ના હોય તો હું મોકલાવું. શું બોલ્યા? કઈ નઈ જમાઈરાજ, મારું માનો આ ઘર અડધી કિંમતે વેચી નાખો. આ બોલે અડધી કિંમતે વેચી નાખો? બાપનો માલ છે, વેચી નાખે? જમાઈ રાજ, અહીંયા બધું ઊંધું છે. શું? અરે બેડરૂમ ઉત્તરમાં ને બાથરૂમ દક્ષિણમાં છે. આ બધું ઊંધું જ છે આ ઘરમાં. સાસુ બેડરૂમમાં અને બૈરી કિચનમાં છે. શું બોલો છો? કઈ નહીં. બા આલે ટિંચર આયોડિન લે. ટિંચર આયોડિન? એટલે તમે હવે ટિંચર આયોડિન છાંટવાના છો? શું બોલો છો તમે? બાના પગે સોજો છે લગાડવા માટે. એ લગાડવાને બદલે તારી બાને પીવડાવી દે. બા ચાલ, તું અંદર ચાલ. ચાલ આપણે અંદર લગાડવા. જા જા, લઈ જા લઈ જા. મારા પગની તો શું દશા થઈ છે? ચાલ. મારી દશા થઈ છે? એ ભગવાન, મેં શું પાપ કર્યા છે? આ ડોસી થાકી ગયો છું. કોઈક રસ્તો બતાવો, આને અહીંયાથી કાઢવાનો રસ્તો બતાવો. પોતે અંદર બેડરૂમમાં સુવે છે ને મને બહાર પેસેજમાં સુડાવે છે. પ્રાંજીવન, પ્રાંજીવન! અરે શું છે? તું અહીંયા બેઠો, તને કઈ ખબર પડી કે નહીં? શું થયું બમન? અરે આપણા પ્રવીણની સાસુ ગુજરી ગઈ. શું વાત કરે? કેવી રીતે? અરે ડિસુઝાનો કૂતરો એને કાઢ્યો ને ડોસી થઈ ગઈ. એક મિનિટ. ડિસોઝાનો કૂતરો પ્રવીણની સાસુને કરડ્યો અને એની સાસુ ગુજરી ગઈ. યસ, ક્યાં બાત! હવે ક્યાં બાત એની? ચાલ ચાલ, આપણે પ્રવીણના ઘરે જઈએ. ઉઠામણામાં ચાલ. તું પ્રવીણના ઘરે જા, હું ડિસોઝાના ઘરે જાઉં છું. કાય એનો કૂતરો લેવા? રવા દે, નહીં મળશે. કૂતરાનું આખા મહિનાનું બુકિંગ થઈ ગયું. શું વાત કરે બમન, હું કંટાળી ગયો છું યાર. મને તારી મદદ જોઈએ છે. યુ આર માય ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ. મારી સાસુ, મારી સાસુ સાલી એક મહિનાથી જવાનું નામ નથી લેતી. કોઈ આઈડિયા બતાવ, એને ભગાડવી કેવી રીતે? અરે છે ને રાજા, આપણી પાસે આઈડિયા છે. શું? જો પેલી કહેવત છે ને કે લાતો કે ભૂત બાતો સે નહીં માનતે. એટલે લાત મારું? અરે નહીં યાર, એમ નહીં. જેમ ઝેરનું મારણ ઝેર, તેમ ભૂતનું મારણ ભૂત. સમજો? બધી તૈયારી ચાલુ કરી દે.
જમાઈ આવતી કાલે ઘરમાં હવન કરવાનું નક્કી કર્યું છે. ના, ઘરમાં હવન ફાયર બ્રિગેડને બોલાવવી પડશે. આ ઘરમાં શાંતિ કરવા માટે. હા, પણ તમે આવ્યા એ પહેલા શાંતિ જ હતી.